હાય ફ્રેન્ડ તમારે બોર્ડની તૈયારીઓ થઈ ચૂકી હશે સૌપ્રથમ તો તમારે પહેલાં બોર્ડની તૈયારી પૂરે પૂરી ઊંઘ લેવી જોઈએ રોજ આઠ એક કલાકની બીજું વિષયની પૂરેપૂરી તૈયારીઓ કરવા માટે ટેક્સબુક ઉપર ભારણ આપવું પડે ટેક્સ્ટબુકને રેગ્યુલર વાંચન પરીક્ષાના આગલા દિવસે ટેક્સ્ટબુક વંચાઈ જાય એ રીતે પ્લાનિંગ કરી અને ટેક્સ્ટબુક ઉપર જ ભારણ આપવું પડે બીજું પરીક્ષાના આગલા દિવસે સવારે તમારે નાના નાના ટૂંકા પ્રશ્નો જે વાંચો તો એ વધુ તમને જલ્દી તૈયાર થાય મોટા પ્રશ્નો વાંચવામાં થોડી તકલીફ પડે જે આગલા દિવસે પહેલાં પૂર્વ તૈયારીઓમાં મોટા પ્રશ્નો કરી અને બીજા દિવસે સવારે નાના પ્રશ્નો તૈયાર કરવા જોઈએ અને પરીક્ષા સેન્ટર ઉપર તમારે ટાઈમ કરતાં અડધો એક કલાક વહેલાં પહોંચવાથી માનસિક શાંતિ મળે છે એટલે પરીક્ષાના સેન્ટર ઉપર ટાઈમ કરતાં અડધો એક કલાક વહેલાં પહોંચવું જોઈએ બીજું કે પરીક્ષા પતે પછી તમે જે પેપર સોલ્વ કરવાની ટેવ હોય છે એ પેપર સોલ્વ ના કરવું જોઈએ જેનાથી કેવું કે તમે પેપર આપ્યું એનો એક ગયું હોય એટલે એનો આનંદ હોય કે મારું પેપર મસ્ત ગયું કોઈ જોડે સોલ્વ કરવાથી કેટલી વખત તમારું સાચું હોય તો પણ મનમાં ટેન્શન રહેતું હોય છે એટલે એ એનો એ ઈલાજ છે કે તમારે પેપર સોલ્વ ન કરવું જોઈએ કારણ કે બોર્ડની પરીક્ષા છે પતી ગઈ પરીક્ષા પછી એનું કોઈ સુધારો થવાનો નથી તો સોલ્વ કરવાથી કોઈ બેનિફિટ હોતો નથી એટલે પેપર સોલ્વ કરવું ન જોઈએ અને પરીક્ષા વખતે બહારની જે બધી વાતો ચાલતી હોય છે કે પેપર અહીંથી આવ્યું આ આવ્યું એના ઉપર ધ્યાન કેન્દ્ર કર્યા વગર પોતે જે તૈયારીઓ કરી છે એનું જેટલું રિવિઝન થાય એટલું ને એટલું એ રિવિઝન મેક્સિમમ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ અને પરીક્ષાના દિવસોમાં ઉજાગરો ન કરવો જોઈએ અને પોતાની પરીક્ષાની પૂરેપૂરી તૈયારીઓ એ રીતે જ કરવી જોઈએ કે જે તમે તૈયાર કર્યું જે વાંચવું બરાબર અને બીજું કે તમે જે તૈયાર કરીને આવ્યા છો બરાબર એ જ વ્યવસ્થિત લખવું કેટલી વખત એવું બને કે તમે પેપર જ્યારે વાંચન કરો ત્યારે એક બે પ્રશ્નો ના આવડતા હોય તો આખું મગજ એમાં ડાયવર્ટ થતું હોય છે એ વખતે મ મગજને મનને કંટ્રોલમાં રાખી લખીએ તો લગભગ બધું જ આવડતું જ હોય છે બરાબર પણ થોડુંક પહેલું એકાદ પ્રશ્ન આપણાને મગજમાં ના આવે તો એવું આખું મગજ એ તરફ ડાયવર્ટ કરી અને આપણે શું કરીએ છીએ કે મને નહીં આવડતું એવું વિચારવા માંડે છે એ વિચારવાના બદલે સતત જો જેટલું આવડતું એટલું પહેલાં લખી કાઢીએ અને પછી પેલું વિચારીએ તો એ પણ આવડી જ જાય છે એવું કોઈ બોર્ડનું પેપર એવું અઘરું કે એવું હોતું નથી કે જેથી તમને ના આવડે અને એ ટેક્સ્ટબુક જ ઉપરથી હોય છે એટલે તમે જેટલું ટેક્સ્ટબુકનું વાંચન કરશો એટલું વધુ સારું રહેશે અને બીજું તો દરેક સબ્જેક્ટ વાઇઝ તમે પ્રશ્નો હોય છે જેની તૈયારીઓ તમે કરેલી હોય બરાબર એ તૈયારીઓ પૂરું વ્યવસ્થિત ફરીને ફરી રિવિઝન થાય અને પરીક્ષાના આગલા દિવસોમાં મેક્સિમમ ભારણ ટેક્સ્ટબુક ઉપર હોય છે બોર્ડનું મોટાભાગનું પેપર ટેક્સ્ટબુક લક્ષી હોય છે અને થોડું ઘણું લોજિકલી હોય છે એ પણ તમે શાંતિથી વિચારો તો તમને એના જવાબો મળી જતા હોય છે બીજું કે પરીક્ષા પતે બરાબર પછી બીજા વિષયની તૈયારીઓ પણ એ ઘેર જઈ અને તરત જ થોડો ટાઈમ ફ્રેશ થઈ અને બીજા વિષયની તૈયારીઓ કરવા બેસી જવું જોઈએ કે જેથી આપણે જનરલી એવું હોય છે વાર ઘેર જઈ એક બે કલાક રેસ્ટ કરીએ પછી રાત્રે મોડે સુધી જાગીએ છીએ એવું મોડે સુધી જાગવાની ટેવ પાડ્યા કરતાં પરીક્ષા પતે ઘેર જઈ અડધો એક કલાક ફ્રેશ થઈ બીજા વિષયની તૈયારીઓ કરવા બેસી જવું જોઈએ અને આગળનું પેપર કેવું ગયું એનું સોલ્યુશન કરવું ન જોઈએ કે જેથી તમને આગળનું પેપર પતી ગયું હવે એમાં કંઈ પણ પ્લસ માઇનસ હોય તો એની તમને ચિંતા ન રહે પેલું સોલ્યુશન કરો અને તમને એમ લાગે કે આ રૂ ખોટું પડ્યું ક્યાં તો બીજા વિષયમાં એની અસર થતી હોય છે એટલે તમારે બીજા વિષયની તૈયારીઓ કરવી જોઈએ પણ જે પરીક્ષા પતી ગઈ એનું કોઈ ફરી પાછું એનું સોલ્યુશન કરવું જોઈએ નહીં